गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय गणित प्रकरण एक पूर्णांक संख्याओ। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे गुणाकार की क्रिया माटे समरूपता गुणधर्म, क्रमना गुणधर्म अने जूथना गुणधर्म विषय की समझ मेळवी गया। तो हवे विद्यार्थी मित्रों, आपणे अहीं शीखवानुं छे विभाजनो गुणधर्म। तो अहीं पाठ्यपुस्तक में एक सरस उदाहरण आप्युं छे કે 16 × 10 = 2 બરાબર, અહીં કૌંસની બહાર 16 અને ગુણાકારનું ચિહ્ન આપ્યું છે, તેને કૌંસમાંની બંને સંખ્યા સાથે વહેંચવાનું છે। એટલે કે 16નો અહીં 10 સાથે ગુણાકાર કરીશું અને 16નો 2 સાથે ગુણાકાર કરીશું, જ્યારે સરવાળાનું ચિહ્ન જે છે એ જેમનું તેમ રહેશે। એટલે લખવું હોય તો આ રીતે લખાશે કે 16 × 10 કૌંસમાં બીજા કૌંસમાં 16 × 2। તો આમ અહીં ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું તેમ કહેવાય। તે જ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આપણે સરવાળાની ક્રિયા ઉપર ગુણાકારનું વિભાજન કરી શકીએ છીએ, જેમ કે 2 × 3 = 5। તો અહીં 2 નો કૌંસમાંની સંખ્યા 3 અને 5 બંને સાથે ગુણાકાર કરવામાં આવે, તો એને લખવું હોય તો આ રીતે લખી શકાય કે 2 × 3 = 2 × 5। હવે આપણે અહીં બંને બાજુઓની ચકાસણી કરવી હોય તો અહીં 2 × 3 = 5 છે, એટલે 3 માં 5 ઉમેરીશું તો 8 મળે। આમ અહીં 2 × 8 લખાશે। હવે 2 નો 8 સાથે ગુણાકાર કરતાં 16 મળે, પરંતુ એક વખત માઇનસનું ચિહ્ન હોવાથી અહીં માઇનસ મળશે। તે જ રીતે 2નો 3 સાથે ગુણાકાર તો 3 × 2 = -6 અને 2નો 5 સાથે ગુણાકાર કરતાં 10 મળે। અહીં સરવાળામાં બંને સંખ્યાના ચિહ્નો જોઈએ તો સમાન છે, એટલે અહીં સરવાળો થશે તો 10માં 6 ઉમેરતા 16 મળે, પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન મોટો 10 છે, એનું ચિહ્ન માઇનસ છે, એટલે અહીં માઇનસ લખાશે। તો આમ આપણે અહીં કહી શકીએ કે સરવાળા પર ગુણાકારનું વિભાજન એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચું છે। માટેનું વ્યાપક સ્વરૂપ જો આપવું હોય તો આ રીતે લખી શકાય કે a × b/c। તો અહીં કૌંસની બહાર એ જે છે એનો કૌંસમાંની બંને સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો લખાશે a × b/a × c। આ જ બાબતનો ઉપયોગ કરીને હવે આપણે પ્રયત્ન કરો ની સમજ મેળવવાની છે, જેમાં પહેલું છે શું 10 × 6 = 2 10 × 6 = 10 × 2। તો અહીં સૌ પ્રથમ ડાબી બાજુની ગણતરી કરીએ તો અહીં લખાશે 10 × 6 અને 2 જે છે બંનેના ચિહ્નો જોઈએ તો અલગ અલગ છે, એટલે સરવાળામાં અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી કરીશું। તો અહીં 6માંથી 2 બાદ કરતાં 4 મળે, જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન, મોટો 6 છે એ ધન છે, એટલે જવાબ અહીં ધન મળશે। હવે 10નો 4 સાથે ગુણાકાર કરવાનો છે તો 10 × 6 = 40 થશે। આ થઈ ડાબી બાજુ। હવે આપણે તે જ રીતે જમણી બાજુની ચકાસણી કરીએ, જમણી બાજુમાં છે 10 × 6 = 10 × 2। હવે 10 અને 6નો ગુણાકાર કરતા જવાબ 60 મળે, તે જ રીતે વત્તા અહીં 10નો 2 સાથે ગુણાકાર કરીશું તો 10 × 2 = 20, પરંતુ માઇનસનું ચિહ્ન અહીં જોઈએ તો બંને ચિહ્નો જે છે એ 5 પાસે હોવાથી પ્લસ માઇનસ માઇનસ થશે। હવે 60 એ પ્લસ છે અને 20 માઇનસ છે, બંને સંખ્યાના ચિહ્નો અલગ અલગ છે, એટલે બાદબાકી કરીશું તો 60માંથી 20 બાદ કરતાં જવાબ 40 મળશે, પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન, મોટો 60 છે એનું ચિહ્ન ધન છે, એટલે અહીં ધન આવશે। માટે આપણે અહીં કહી શકીએ કે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, એટલે કે આપણે અહીં કહી શકીએ કે હા 10 × 6 = 10 × 6 = 10 × 2 થાય। હવે જોઈએ પ્રશ્ન બીજો, શું 15 × 7 = 15 × 7 = 15 × 1। તો અહીં સૌ પ્રથમ કૌંસની ગણતરી કરીશું તો અહીં 15 અને ગુણ્યા અહીં 7 અને 1ના ચિહ્ન જોઈએ તો સમાન છે, એટલે બંનેનો સરવાળો થશે તો 7માં 1 ઉમેરતા 8 મળશે, પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન, મોટો 7 છે એનું ચિહ્ન માઇનસ છે, એટલે અહીં માઇનસ લખાશે। હવે જો 15 અને 8નો ગુણાકાર કરીએ તો 15 × 8 = 120, પરંતુ ઋણ પૂર્ણાંકો 2 વખત છે એટલે માઇનસ માઇનસ અહીં પ્લસ થશે, એટલે કે 120 જવાબ મળે છે। હવે જમણી બાજુની ગણતરી કરીએ તો જમણી બાજુ બરાબર 15 × 7 = 15 × 1 છે, તો સૌ પ્રથમ 15 અને 7નો ગુણાકાર કરીએ તો 15 × 7 = 105, પરંતુ માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ અહીં 15નો 1 સાથે ગુણાકાર કરીશું તો 15 × 1 = 15, પરંતુ એ પણ માઇનસ માઇનસ પ્લસ થશે કારણ કે બંને
ऋण पूर्णांकों से एट एम गुणाकार धन पूर्णांक मे हम 105 में 15 आप उमरी तो जवाब 120 मे तो आना पर आप कही सकी कि डाबी बाजू बराबर जमणी बाजू थाई छे माटे आपणे एम लखी सकी कि हाँ ऋण 15 गुणिया कौंस में ऋण 7 वत्ता ऋण 1 कौंस पूरो बराबर ऋण 15 गुणिया ऋण 7 वत्ता ऋण 15 गुणिया ऋण 1 थाई छे। तेज रीते ए गुणिया कौंस में बी ओछा सी बराबर ए गुणिया बी ओछा ए गुणिया सी थाई के नहीं तेनी चकासणी माटे पाठ्यपुस्तक में प्रयत्न करो आप्यु छे जेमा पहेलू छे શું 10 ગુણ્યા કૌંસમાં 6 ઓછા ઋણ 2 કૌંસ પૂરો બરાબર 10 ગુણ્યા 6 ઓછા 10 ગુણ્યા ઋણ 2 તો ચાલો આપણે એની ચકાસણી કરીએ તો અહીં ડાબી બાજુ બરાબર સૌ પ્રથમ લખાશે 10 ગુણ્યા કૌંસમાં 6 ઓછા ઋણ 2 તો અહીં ગણતરી કરીએ તો 6 અહીં માઇનસ અને માઇનસ એટલે પ્લસ થશે એટલે વત્તા 2 લખાશે તો 10 ગુણ્યા અહીં 6 માં 2 ઉમેરતા 8 મળે હવે 10 અને 8 નો ગુણાકાર કરીએ તો 10 8 80 થાય। તે જ રીતે હવે જમણી બાજુની ચકાસણી કરીએ તો જમણી બાજુ બરાબર આપણને આપ્યું છે 10 ગુણ્યા 6 ઓછા 10 ગુણ્યા ઋણ 2 તો સૌ પ્રથમ 10 અને 6 નો ગુણાકાર કરીશું તો 10 છમ 60 ઓછા 10 અને 2 નો ગુણાકાર કરીશું 10 દુ 20 પરંતુ માઇનસ 20 લખાશે કારણ કે અહીં એક સંખ્યા માઇનસ છે। હવે 60 માઇનસ અને માઇનસ પ્લસ થશે તો 60માં જો 20 ઉમેરીએ તો જવાબ 80 મળે। આમ અહીં પણ આપણે જોઈ શકીએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એટલે કે આપણે કહી શકીએ કે હા 10 ગુણ્યા કૌંસમાં ઋણ 6 ઓછા ઋણ 2 કૌંસ પૂરો બરાબર 10 ગુણ્યા 6 ઓછા 10 ગુણ્યા ઋણ 2 થાય છે। હવે બીજું આપ્યું છે શું ઋણ 15 ગુણ્યા કૌંસમાં ઋણ 7 ઓછા ઋણ 1 બરાબર ઋણ 15 ગુણ્યા ઋણ 7 ઓછા ઋણ 15 ગુણ્યા ઋણ 1 થાય છે તો ચાલો આપણે એની ચકાસણી કરીએ તો સૌ પ્રથમ ડાબી બાજુ જોઈએ તો ઋણ 15 ગુણ્યા કૌંસમાં ઋણ 7 ઓછા ઋણ 1 તો અહીં સૌ પ્રથમ ગણતરી કરીએ ઋણ 15 ગુણ્યા કૌંસની ગણતરી કરતા કૌંસમાં ઋણ 7 અહીં માઇનસ અને માઇનસ પ્લસ થશે એટલે 1 હવે ઋણ 15 ગુણ્યા અહીં 7 અને 1 બંનેના ચિહ્નો જોઈએ તો અલગ અલગ છે એટલે બાદબાકી કરીશું તો 7માંથી 1 બાદ કરતાં 6 લખાય પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે અહીં માઇનસ લખાશે। હવે 15 અને 6નો ગુણાકાર કરવાનો છે તો 15 છ 90 પરંતુ બે બંને પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો છે જેથી જવાબ ધન પૂર્ણાંક મળશે। હવે તે જ રીતે આપણે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ બરાબર આપણને આપ્યું છે ઋણ 15 ગુણ્યા ઋણ 7 ઓછા ઋણ 15 ગુણ્યા ઋણ 1 ચાલો ગણતરી કરીએ તો ઋણ 15નો 7 સાથે ગુણાકાર તો 15 સત્તા 105 પરંતુ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીં પ્લસનું ચિહ્ન ન લખીએ તો ચાલશે માઇનસ અહીં 15નો 1 સાથે ગુણાકાર તો 15 એકા 15 પરંતુ માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસનું ચિહ્ન અહીં લખીએ તો 105 માઇનસ અને પ્લસ ભેગા થશે એટલે માઇનસ હવે 105 અને 15ના ચિહ્નો જોઈએ તો અલગ અલગ છે એટલે બાદબાકી કરીશું તો 105માંથી 15 બાદ કરતાં 90 મળે। આમ અહીં પણ જોઈ શકીએ છીએ તો ડાબી બાજુ બરાબર આપણને જમણી બાજુ મળે છે જેથી આપણે કહી શકીએ કે હા ઋણ 15 ગુણ્યા કૌંસમાં ઋણ 7 ઓછા ઋણ 1 બરાબર ઋણ 15 ગુણ્યા ઋણ 7 ઓછા ઋણ 15 ગુણ્યા ઋણ 1 થાય। હવે ગુણાકારની ક્રિયાને આ જ વિભાજનના ગુણધર્મની ઉપયોગથી કઈ રીતે સરળ બનાવી શકાય તેને જોઈએ તો એના માટે આપણને પ્રયત્ન કરવો આપ્યું છે કે ઋણ 49 ગુણ્યા 18 તો અહીં ધારો કે ઋણ 49નું વિભાજન કરીએ તો લખાશે કે ઋણ 50 વત્તા 1 અને ગુણ્યા 18 હવે એને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે 18 ગુણ્યા કૌંસમાં ઋણ 50 વત્તા 1 ચાલો હવે વિભાજન કરીએ તો 18નો કૌંસમાંની બંને સંખ્યા સાથે ગુણાકાર થશે એટલે લખાશે 18 ગુણ્યા ઋણ 50 વત્તા 18 ગુણ્યા 1 ચાલો હવે ગુણાકાર કરીશું તો 18 પંચા 90 અને પાછળ માઇનસનું ચિહ્ન 0 એટલે અહીં 0 લખાશે અને આગળ માઇનસનું ચિહ્ન વત્તા 18 એકા 18 હવે 900નું ચિહ્ન માઇનસ છે અને 18નું ચિહ્ન પ્લસ છે બંને સંખ્યાના ચિહ્નો અલગ અલગ છે એટલે બાદબાકી કરીશું તો 900માંથી જો 18 બાદ કરવામાં આવે તો 882 મળે એટલે અહીં જવાબ લખાશે માઇનસ 882। હવે તે જ રીતે બીજું આપ્યું છે માઇનસ 25 ગુણ્યા માઇનસ 31 તો અહીં માઇનસ 25 ગુણ્યા માઇનસ 31 પૈકી કોઈ પણ એક સંખ્યાનું આપણે વિભાજન કરી શકીએ છીએ તો આપણે
માઇનસ 31નું વિભાજન કરીએ, ઋણ 25 જેમનો તેમ લખીશું, ગુણ્યા માઇનસ 31 છે તેના સ્થાને હવે વિભાજન કરતાં એમ લખી શકાય કે માઇનસ 30માં જો માઇનસ 1 ઉમેરવામાં આવે તો આપણને ઋણ 31 મળે, બરાબર. હવે વિભાજનના ગુણધર્મ મુજબ ઋણ 25 છે અને કૌંસમાંની બંને સંખ્યા સાથે શું કરીશું, ગુણાકાર કરીશું, તો લખાશે ઋણ 25 ગુણ્યા ઋણ 30 વત્તા ઋણ 25 ગુણ્યા ઋણ 1. ચાલો હવે ગુણાકાર કરવો સરળ છે, તો 25 40 75, અહીં પાછળ 0 છે એટલે 0 લખાશે, માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસનું ચિહ્ન શરૂઆતમાં ન લખીએ તો ચાલશે, વત્તા 25નો હવે એક સાથે ગુણાકાર તો 25 એકા 25, પરંતુ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસનું ચિહ્ન અત્યારે ના લખીએ તો ચાલશે. હવે 750માં 25 ઉમેરીએ તો 0માં 5 ઉમેરતા 5 મળે, 5માં 2 ઉમેરતા 7 અને 7ના 7, એટલે કે આપણને જવાબ મળ્યો 775. હવે ત્રીજી રકમમાં આપ્યું છે 70 ગુણ્યા ઋણ 19 વત્તા ઋણ 1 ગુણ્યા 70. અહીં સંખ્યાઓનું વિભાજન કરીને જ આપ્યું છે, પરંતુ આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, તો અગાઉ કરતાં ઉલટી પ્રક્રિયા કરીશું. અહીં 70 ગુણ્યા અને 70 ગુણ્યા બંનેમાં જોઈએ તો સમાન છે, એટલે એને કૌંસની બહાર લખીશું. જ્યારે કૌંસમાં લખાશે ઋણ 19 વત્તા ઋણ 1. હવે ફરી પાછું વિભાજન કરવાનું નથી, પરંતુ સીધી ગણતરી કરીશું. તો સૌ પ્રથમ કૌંસની ગણતરી, તો 19 અને 1ના ચિહ્ન જોઈએ તો સમાન છે અને સરવાળો છે એટલે સમાન ચિહ્ન ધરાવતા પૂર્ણાંકોનો સરવાળો થાય, એટલે 19 અને 1નો સરવાળો કરીએ તો 20 મળે, પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ. હવે 70 અને 20નો ગુણાકાર કરવો સરળ છે, તો 7 દુ 14 અને પાછળ 1 અને 2 0 લખાશે, પરંતુ ઋણ પૂર્ણાંક એક જ વખત હોવાથી જવાબ આપણને માઇનસ મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. તો ગુણાકાર વિશેના શીખેલા આ ગુણધર્મનો ઉપયોગ હવે આપણે અગાઉના સ્વાધ્યાય 1.3માં કરીશું. ફરી મળીશું નવા વિડીયોમાં.